ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय मृत्यवे नचिकेतसे च दसवां श्लोक थी शांत संकल्पस्तु मना यथा स्यात् ससंकल्पस्तु मना यथा स्यात् वीतमन्युर्गौतमो मापि मृत्यो त्वत्प्रसृष्टं मा भवि मा विवदेत् प्रतीतः एतत्त्रयाणां प्रथमं वरं वृणे यथा पुरस्ताद् भविता प्रतीतः औदालकीरारुणिर्मत्प्रसृष्टः सुखगुं रात्रिशैतावीतमन्युः त्रिशैतावीतमन्युः त्वां ददृशवान् मृत्युमुखात् प्रमुक्तम् त्वां ददृशिवान् मृत्युमुखात् प्रमुक्तम् स्वर्गे लोकेन भयं किञ्चनास्ति न तत्र त्वं न जरया बिभेति उपेति त्वा अशनाया पिपासे शोकातिगोमोदते स्वर्गलोके કહેશે તો પહેલા વરદાનમાં નચિકેતાને યમરાજાએ ત્રણ વરદાન સુપ્રત કર્યા છે તો એમાંથી પહેલા વરદાનમાં એ પોતાના પિતાની સ્વસ્થતા માંગે છે અને માંગે છે કે જ્યારે પછી એનું મન શાંત પડી જાય સ્વસ્થ થઈ જાય અને નચિકેતા સમક્ષ આ પ્રકારનો ગુસ્સો કર્યો છે આ પ્રકારે એને મૃત્યુ પાસે મોકલ્યા છે એ માટે એના મનમાં જે પણ અપરાધની લાગણી થતી હોય એ બધામાંથી એ મુક્ત થઈ જાય સાથે સાથે નચિકેતા એવું પણ માંગી લે છે કે જ્યારે પછી પાછા ફરે નચિકેતા જ્યારે યમરાજા પાસેથી પાછા ફરે એમ કરી અને હું પાછું ફરીશ બાકી કઈ એવી એવી શરત નહોતી થઈ એના પિતાએ જ્યારે કહ્યું કે તું મૃત્યુ પાસે જા ત્યારે એવું નહોતું કે પછી પાછો આવે પણ એમ કરી અને નચિકેતાએ બહુ બુદ્ધિપૂર્વક યમરાજા પાસે એ પણ માંગી લીધું કે તમે મને જ્યારે પાછા મોકલો એમ કરી તમે મને મોકલશો અને જે યમરાજાએ કંઈ ના પણ ના પાડે તમે મને જ્યારે પાછા મોકલો ત્યારે મારા પિતા મને ઓળખે
અને પહેલા જેવો જ મારી સાથે વ્યવહાર કરે, કોઈ પણ રોષ ના હોય. અને યમરાજાને ત્યાંથી પાછા આવ્યા છે એને કારણે કંઈક સંકોચ હોય, કંઈક ભય હોય, તદુપરાંત એમ થાય કે ત્યાં મોકલ્યો તો પાછો કેમ આવ્યો, મારી પ્રતિજ્ઞા આમ તો તે બહુ મોટા ઉપાડે પૂરી કરી અને પછી ત્યાં રહી ના શક્યો અને પછી પાછો આવે છે, આવું કોઈ પણ વ્યવહાર ન થાય અને પહેલા જેવો જ વ્યવહાર બની રહે એ પણ સાથે સાથે નચિકેતાએ પહેલા વરદાનમાં આ બધું એનું માંગી લીધું. બીજા વરદાનમાં હવે એની ભૂમિકા રચે છે. શું કહ્યું કે મેં સાંભળ્યું છે સ્વર્ગ લોકે ન ભયમ કિંચન અસ્તિ, સ્વર્ગ લોકમાં કોઈ પ્રકારનો ભય હોતો નથી. કેમ નથી હોતો? કારણ કે ન તત્રત્વમ ન જરયા વિભેતિ, ત્યાં તમે નથી હોતા. યમરાજાને કહે છે કે તમારું આગમન નથી હોતું. અને હોય છે, હોય છે એટલે મૃત્યુ લોકમાં જે પ્રકારે માણસનું મૃત્યુ થાય, ધીમે 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 બીમારીઓ આવતી જાય, વૃદ્ધાવસ્થા આવે અને પછી જનરલી ઘણીવાર એકદમ સહસા પણ અહીંયા થઈ જાય, પણ જનરલી એવું બને કે મૃત્યુ એકદમ જ નથી આવતું, મૃત્યુના દૂત પહેલા આવે. આ લોકમાં મૃત્યુના દૂત એટલે કે બીમારીઓ હોય, જીવલેણ બીમારીઓ આવે, વૃદ્ધાવસ્થા આવે, આ બધા દ્વારા આપણને સિગ્નલ્સ પહોંચાડવામાં આવતા હોય છે, બતાવવામાં આવતું હોય છે કે હવે અંત નજીક આવી રહ્યો છે. એ પ્રકારે સ્વર્ગલોકમાં અંત નથી આવતો. ન તત્રત્વમ ન જરયા વિભેતિ, શું કે છે? ત્યાં એ પ્રકારે તમે નથી આવતા. નચિકેતા હવે ભૂમિકા રચે છે. શેની ભૂમિકા રચે છે? સ્વર્ગલોકમાં કેવી રીતે પહોંચવું એના માટેની જે વિદ્યા છે એ નચિકેતાને ખબર છે. એ કઈ વિદ્યા છે એને નથી ખબર. કઈ વિદ્યા અર્થાત એ સ્વર્ગ વિદ્યા કઈ રીતે પ્રાપ્ત કરવી એને નથી ખબર. પણ એટલું તો એને જરૂર સાંભળેલું છે કે જો એ વિદ્યા પ્રાપ્ત થઈ જાય તો એ વિદ્યા અનુસાર જો કરવામાં આવે, જે પણ એના રિચ્યુઅલ્સ જે પણ એના માટેનું કરવાનું હોય એ જો કરવામાં આવે તો વ્યક્તિ સ્વર્ગમાં પહોંચી શકે. અને સ્વર્ગનો શું લાભ છે કે ત્યાં યમરાજા એકદમ નથી આવતા. ત્યાં અંત કઈ રીતે આવે છે? તો માણસનો કર્મ, પુણ્યકર્મનો, કયા પુણ્યકર્મ? પાછા ભોગને લગતા પુણ્યકર્મ, જે કર્મો દ્વારા સુખની ઈચ્છા કરવામાં આવી હોય, એવો સંકલ્પ થયો હોય કે આનાથી મને આ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાવ, લાંબા સમય સુધી આનંદ મને મળે અને ભોગમાંથી એ આનંદ પ્રાપ્ત થાય, ટૂંકમાં એવા એ પ્રકારના જે કર્મો થયા હોય અને એનાથી જે પુણ્યનો સંચય થયો હોય એનું પરિણામ છે સ્વર્ગલોક. અને એ કર્મો જેવા પૂરા થાય કે તરત જ ત્યાં જે વિશિષ્ટ એક શરીર આપવામાં આવ્યું હોય એનો ક્ષય થઈ જાય, એ ઓગળી જાય અને માણસ તરત પાછો, માણસ એટલે સૂક્ષ્મ શરીર, જીવ જે હોય સૂક્ષ્મ શરીર રૂપે રહેલો, એ કોઈ બીજા લોકમાં અથવા એની આગળની યાત્રા એને જ્યાં લઈ જાય, હવે પછીનું નવું ડેસ્ટિનેશન એનું જ્યાં હોય ત્યાં એ પહોંચી જાય. આ પ્રકારે ત્યાં અંત આવે છે, સહસા આવી જાય. સહસા એટલે જેવો પુણ્યનો ક્ષય થાય કે તરત જ ત્યાં એ શરીર ઓગળી જાય. એમ કે અહીં જે રીતે મૃત્યુલોકમાં જે રીતે ધીમે 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 માણસ રિબાય રિબાયને પછી મર, રિબાય રિબાયને એટલે ધીમે 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 50 પછી 60 પછી ધીરે ધીરે એનો અંત નજીક આવતો જાય અને એને દરરોજ ખબર હોય, ખબર હોય ઇન ધ સેન્સ ગમે ત્યારે હવે મૃત્યુ આવી શકે એવું સતત એ બારણા ખટખટાવતું હોય, નોકિંગ ધ ડોર, એવું ત્યાં નથી, ત્યાં એવી પ્રકારનો નથી. ટૂંકમાં આનંદ છે ત્યાં. જ્યાં સુધી તમે ત્યાં છો, જેટલા સમય સુધી ત્યાં તમે હો ત્યાં સુધી ત્યાં આનંદ છે. ઉભે તીર્થવા અશનાયા પીપાસે, અશનાયા પીપાસે ઉભે તીર્થવા, વળી ત્યાં બીજું સુખ કઈ પ્રકારનું છે કે ભૂખ અને તરસ. અશના એટલે ભૂખ અને પીપાસા એટલે તરસ, આ બંને દુઃખ છે, આ બંને વ્યાધિ છે, જેને સતત એ જે માંગણી કરે આપવું પડે, ભોજન, ભૂખની
જે માગણી હોય તો એ પેટ માપતું જ હોય. એટલે શંકરાચાર્યજી મહારાજે સાધન પંચકમમાં કહ્યું, પ્રતિદિનમ ભિક્ષોષધમ ભુજ્યતામ, દરરોજ ભિક્ષારૂપી દવા, ભિક્ષારૂપી ઔષધ આ શરીરને આપવું જોઈએ. સાધુઓ માટે પણ કહ્યું કે સાધકે પણ દરરોજ ભિક્ષારૂપી, એ તો એ જુદી ભાષામાં ત્યાં વાત કરે છે સાધકોને, મોક્ષના જે મોક્ષના માર્ગીઓ છે એમના માટે, કે દરરોજ એ સમય થાય એ પ્રમાણે ભિક્ષારૂપી ઔષધ, ભિક્ષારૂપી ઔષધ આ શરીરને આ ભૂખરૂપી વ્યાધિ જે લાગુ પડેલો છે, તરસરૂપી વ્યાધિ જે લાગુ પડે છે, એને એ પ્રકારે સમય સમય અનુસાર એને આપી દેવું જોઈએ, જેથી એ વ્યાધિ કાબૂમાં રહે, જેથી એ વ્યાધિ સતત પોતાનું માથું ઉંચકે નહીં. એમ આ જે વ્યાધિ અહીં આપણને કરડે છે, દરરોજ કરડે, દરરોજ શરીરની જરૂરિયાત છે, ચલો એવું ના કહીએ તો પણ આ મનુષ્ય શરીરની આ એક જરૂરિયાત છે, બેઝિક નેસેસિટી, ભૂખ અને તરસ, તો એ ત્યાં નથી. સ્વર્ગલોકમાં આ વસ્તુ નથી, અશનાયા પીપાસે તીર્થવા, ત્યાં આ વસ્તુનું દુઃખ નથી. અને ત્યાં શું છે, મનુષ્ય અહીંથી તદ્દન બધું વિરુદ્ધ છે. અહીં નાના મોટા 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 બહુ દુઃખ આવે, અને દરરોજના થોડા દુઃખ આવે, જે શોક જે છે સતત રહેલો છે, તો એમાંથી શોકાતિક એ પ્રકારનો શોક ત્યાં છે નહીં. શોકાતિગો મોદ તે સ્વર્ગલોકે, ત્યાં શું છે, સ્વર્ગલોકમાં માણસ જ્યાં સુધી રહે ત્યાં સુધી આનંદ કરે, એને જે ઈચ્છા થાય એ બધું એને પ્રાપ્ત, એને મળ્યા જ કરે, એ પ્રકારનો એની આખી વ્યવસ્થા છે. આ બધી વસ્તુ ખરેખર પોતાના પુણ્યના પરિણામે પ્રાપ્ત થાય છે, જે બધો સંચય થયો છે, જેના માટે કામ કર્યું છે અહીંયા, અને આ લોકમાં બહુ કામ કર્યું હોય એ હવે પછી આપણે જાણીશું. એ આખી વિદ્યા માંગે છે કે સ્વર્ગ મફત નથી મળતું, હા એમનેમ નથી આવતું, એના માટે આ આખી જિંદગી કામ કરો, આ આખી જિંદગી પરસેવા પાડો, આખી જિંદગી ઉપાસના, ત્યારે પછી એ મળે. એટલે તો એવું કહે છે કે આટલી મહેનત જો સ્વર્ગ માટે કરવાની હોય તો એના બદલે સીધું જ મોક્ષ માટે શું કરવાનો પ્રયત્ન ના કરવો. આપણે વિશે વ્યવહારિક માણસો વિચારે, જે વેપારી બુદ્ધિ ધરાવતા હોય એ તરત એમ વિચારે, જો આટલું આપણે વિચારે કે આટલું રોકીને આટલું જ મળવાનું હોય, અને ત્યાં બી આટલું રોકીએ અને આટલું ડબલ મળતું હોય, તો શું કરવાને આ લેવું, એમ માણસો વિચારે કે આટલો મહેનત સ્વર્ગ માટે કરવાની હોય તો એના માટે એના બદલે બ્રહ્મલોક, બ્રહ્મ માટે જ, જે પોતાના હૃદયમાં છે, જે પોતે જ છે, પણ એના માટે જે વિવેક જોઈએ માણસ પાસે નથી હોતો, એના માટે જે સૂઝ જોઈએ, જે ડાપણ જોઈએ એ ત્યાં નથી હોતું. એટલે પછી આના માટેની ઈચ્છા કરે. ટૂંકમાં એ વાત ઉપર આપણે પછી આવીએ, પણ આમ કરી અને નચિકેતા એ સ્વર્ગલોક માટેની ભૂમિકા રચી, એમ કરીને એનો પોતાનો રસ બતાવ્યો કે હું આ પ્રકારના સ્વર્ગમાં આ પ્રકારનો જે આનંદ છે એ કઈ રીતે એ લોક પ્રાપ્ત થાય એની વિદ્યા તમે આપો. અને મોટાભાગના લોકોને, ખાસ એ જમાનામાં એ સંસ્કાર હતા, અત્યારે કદાચ આપણને એ નથી, પણ એ જમાનામાં ખાસ એ સંસ્કાર હતા કે બધા શેની ઈચ્છા કરે, સ્વર્ગની. સુખ એટલે સ્વર્ગ, સુખ બરોબર સ્વર્ગ, એટલે બધા એની ઈચ્છા કરતા હોય. તો દરેકે દરેક મનુષ્ય જેની ઈચ્છા કરતો હોય એને મળે એવું નચિકેતાની ઈચ્છા છે. જો એનું આ પોતાને તો કોઈ રસ નથી આમાં, પોતાના માટે એ આ નથી માંગવાનો, એ કોના માટે માંગવાનો છે, મોટાભાગના મનુષ્યને એની જરૂર છે, તદુપરાંત એ કદાચ પ્રાપ્ત કરી શકે, આત્મલોક માટે ઈચ્છા નહીં કરે, આત્મલોક માટે પ્રયત્ન પણ નહીં કરે, એ જે સ્વર્ગ માટે પ્રયત્ન કરશે તો ચલો એ તો મળે. અને એ પોતે જાતે, સામાન્ય લોકો આ વિદ્યા જાતે જાણી નથી શકવાના, તો હું એનું માધ્યમ બનું, હું એનો સોશિયલ સર્વિસ, જો હું એનું માધ્યમ બનું, હું આ વિદ્યા એમના માટે યમરાજા પાસેથી શીખી લઉં. ત્યારે તો ડાઉનલોડ કરવાનું આવું નહોતું ને, અત્યારે તો હોય તમે ડાઉનલોડ કરો, ભલી વસ્તુ તમને મળે, કેવું છે ને અત્યારે, એનીથિંગ
ક્યાંય કશું નથી ગૂગલ કરી તો, એટલે બધું રેડી સામે. ત્યાં આવું આવું બધું નહોતું, આ તો સાંભળો ને જેટલું યાદ રહ્યું એ રહ્યું. જેટલું સાંભળો અને જેટલું યાદ રહ્યું એટલું રહ્યું. પછી એ વખતના આચાર્યો બહુ ખડક, બીજી વાર નહીં, બીજી વાર રિપીટ નહીં કરવાનું, એવું બને. એ જો બહુ બહુ કોમળ હૃદયના હોય તો વસ્તુ અલગ છે. બાકી એક વખત કેમ નથી સાંભળતા બરોબર, જે કહીએ એ ધ્યાન કેમ નથી આપતા, બરોબર સાંભળો બસ, દેટ ઇઝ ઇટ, બીજી વાર નહીં. એટલે બધા પાસે આવી તીવ્ર બુદ્ધિ ના હોય, તીવ્ર મેમરી ના હોય, તીવ્ર ગ્રહણ શક્તિ ના હોય, કશું ના હોય. ઘણી વાર તો નચિકેતા ઈચ્છે છે, એ જાણે છે પોતાની કેપેસિટી, એ જાણે છે કે પોતાનામાં કઈ પ્રકારની શક્તિઓ છે. એટલે એમ કે હું સમાજ માટે આ વિદ્યા લઈ આવું, આ પ્રકારની એની તીવ્ર ઈચ્છા છે. કુટુંબ પ્રત્યેની, પિતા પ્રત્યેનું ઋણ ચૂકવાઈ ગયું, એ પતી ગયું. હવે સમાજ પ્રત્યેનું એ પણ જો ક્યાં છે, અને પોતાના માટેની ઈચ્છા નથી, ઓછામાં ઓછો અહંકાર છે, ઓછામાં ઓછી ઈચ્છાઓ છે. એટલે આ બધું સાથે સાથે જરા જોતા જજો કે ઘણીવાર આવા આક્ષેપ થતા હોય છે કે જે આ જ્ઞાન માટેની ઈચ્છા કરતા હોય, આત્મજ્ઞાન, એ લોકો સ્વાર્થી હોય. એ સ્વાર્થી હોય, એમને એમના જ પેલામાં રસ છે, ઉત્કર્ષમાં, અને એના માટે તેને કુટુંબની પડી નથી, કોઈની પડી નથી, બસ બેઠા બેઠા. એવું છે જ નહીં. ખરેખર જો આ જ્ઞાનની સમજ હોય તો આવું કંઈ છે જ નહીં, આમાં આવું છે જ નહીં. આત્મા એટલે શું એ ન સમજ હોય ત્યારે જ આવો આક્ષેપ થઈ શકે. બાકી તો ઉપનિષદ શું કહે છે ખબર છે? ઈશાવાસ્ય ઉપનિષદમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ દિવસ અને રાત માત્ર કર્મમાં કર્મમાં જ રચ્યો પચ્યો હોય એ અંધકારમાં પ્રવેશે છે મૃત્યુ પછી. માત્ર કર્મમાં રચ્યું એવું, હા, માત્ર અંદંતમ પ્રવિશંતી યે અવિદ્યા ઉપાસતે, જે માત્ર ને માત્ર કર્મમાં જ રચ્યા પચ્યા હોય, સવારથી સાંજ ઊંધું માથું નાખી અને એમાં જ રચ્યા પચ્યા હોય એ ઘોર અંધકારમાં પ્રવેશે. પછી ઉપનિષદ જરા વિલક્ષણ વાત કરે છે, તતો ભૂય ઇવતે તમઃ ય ઉ વિદ્યાય ગુમરતાઃ. એના અને એનાથી આગળ એક સ્ટેપ કહે છે, શું કહે છે? અને જે લોકો માત્ર ને માત્ર ઉપાસનામાં રત હોય, ઉપાસનામાં, હા, કર્મમાં નહીં, માત્ર ને માત્ર જે મનુષ્યો ઉપાસનામાં રત છે એ વળી એનાથી ઘોર અંધકારમાં પ્રવેશે છે, આવું ત્યાં કહે છે. બોલો શેના માટે આવું કહે છે? કે જે કર્મમાં રત છે એ ઉપાસના એના જીવનમાં છે જ નહીં, ભગવાન એના જીવનમાં છે જ નહીં, સૂક્ષ્મ વસ્તુ એના જીવનમાં છે જ નહીં. એટલે સૂક્ષ્મ વસ્તુ એ જે આપવાનું છે, ઈશ્વરના ધ્યાન આ બધા એ જે આપવાનું છે, એનાથી આ માણસ વંચિત રહી જાય. અને બીજો માણસ જે માત્ર આખો દિવસ ધ્યાન જ કરતો હોય ને એમાં બધી સૂક્ષ્મ વિદ્યાઓમાં, ગંધર્વ વિદ્યાન, સંગીતની વિદ્યા, ને નાટ્ય વિદ્યાન, ફલાણી વિદ્યાન, ડિગ્રી વિદ્યા, એને બીજા કશાની રસ પડી જ ના હોય. તમે જોજો આ મોટા મોટા સંગીતકારો હોય છે ને, વ્યાવહારિક હોય તો વસ્તુ અલગ છે, બાકી ઘણા કેવા હોય, આખા કુટુંબના ભોગે, બીજા બધા બાળકોના તરફ ધ્યાન, કશું ક્યાંય એનું ધ્યાન જ ના હોય, અને પોતાની વિદ્યામાં પડેલા હોય. એને એ મળે ખરું, પણ આ જે કર્મ એ જે આપવાનું છે એનાથી એ વંચિત રહી ગયા. અને ઉપાસના એ જે આપવાનું છે, સૂક્ષ્મ વસ્તુ એ જે આપવાનું છે, એનાથી પેલા લોકો વંચિત રહી જાય. કોણ? કર્મવાળા. કર્મવાળા એનાથી વંચિત રહી જાય અને ઉપાસનાવાળા કર્મથી વંચિત રહી જાય. તો ઉપનિષદ ત્યાં કહેવા શું માંગે છે કે જીવનમાં શું હોવું જોઈએ? બંનેનું મિશ્રણ, સમુચ્ચય, બંનેનું બહુ બેલેન્સ, બંનેનું જીવનમાં યોગ્ય સ્થાન હોવું જોઈએ. આપણું જીવનમાં આપણો વિકાસ કેવો હોવો જોઈએ? સર્વાંગી વિકાસ, અડધો પડધો વિકાસ નહીં, અડધો પડધો, એક જ વસ્તુ આવડે, બીજું એ આવડે જ નહીં. કારણ કે જીવનમાં બધી વસ્તુ એ બધું આપવાનું છે,
દરેકે દરેક વસ્તુ કંઈક આપતી હોય છે. ઘરમાંથી કંઈક શીખવાનું હોય, બહારથી કંઈક શીખવાનું હોય, તો ઘરમાં જ પડ્યા રહે એટલે બહારની ના કંઈક ખબર પડે. એટલે બહાર કેવી રીતે કોઈની સાથે વાત કરવી, શાક લેવો ને શાકનો શું ભાવ ને મગનો શું ભાવ ને ચોખાનો, આ કશી ખબર ના. અને જે બહાર જ ફરતા હોય એને રોટલી કેમ વણવી, અને ઘરમાં બધી વસ્તુ સરખી કેમ રાખવી, કેવી રીતે ઘર ચાલે એને કઈ સમજ ના હોય. લાઈફ ઇઝ નોટ લાઈક ધીસ. લાઈફ શું છે? એમાં બધું હોવું જોઈએ. એટલે ઉપનિષદ એવું ઈચ્છે છે કે માણસ આખો ને આખો એનો, કારણ કે એનામાં સ્થૂળ શરીર છે મનુષ્યમાં, સાથે એનું સૂક્ષ્મ શરીર છે, એનામાં લાગણી છે, એનામાં બુદ્ધિ છે. આ બધા કોર્નર્સ વિકાસ પામવા જોઈએ. એને શારીરિક શક્તિનો પણ વિકાસ થવો જોઈએ, એની લાગણીનો વિકાસ થવો જોઈએ, એની બૌદ્ધિક શક્તિનો પણ વિકાસ થવો જોઈએ. આ બધું થવું જોઈએ. એટલે અહીંયા શું હું કહેવા માંગુ છું કે નચિકેતા કેવો છે કે જે માત્ર પોતાનું જ ઈચ્છતો નથી, એ કશાયથી એ બહુ નિતર આવો એક આક્ષેપ છે ને કે જે લોકો આ માર્ગે જાય છે એ સ્વાર્થી હોય છે. ઉપનિષદ એવું નથી ઈચ્છતી કે સ્વાર્થી હોય. સમાજ પ્રત્યેનો ઋણ પણ ચૂકવી દો, કુટુંબ પ્રત્યેનો ઋણ પણ ચૂકવો, દેવતાઓ પ્રત્યેનો ઋણ પણ ચૂકવો. દેવતાઓ એટલે આ નેચરલ ફોર્સિસ, કુદરત, પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, આ બધાએ, સમગ્ર જળ અને ચેતન જગતમાં બધાએ કશું કાપવાનું છે. બધા પ્રત્યે તમારી અવેરનેસ હોય, બધા પ્રત્યે તમારી સમાનતા હોય, બધા પાસેથી લીધું છે, તો તમારી દ્રષ્ટિ કેવી હોય? કૃતજ્ઞતાની. કૃતજ્ઞતા મારે આપવું જોઈએ. નચિકેતા કેવો છે? હી ફોલ્સ ઇન ધીસ કેટેગરી. એ આ કેટેગરીમાં આવે છે. કૃતજ્ઞ છે. એ જાણે છે કે એને ક્યાં ક્યાંથી લીધું છે. આ કૃતજ્ઞતા એ આપણી આંતરિક એક દાપણ બતાવે છે, આંતરિક એક પરિપક્વતા બતાવે છે, આંતરિક મેચ્યોરિટી બતાવે. હા, તો જ કૃતજ્ઞતા હોય, નહીં તો ન હોય. કૃતજ્ઞતા એટલે ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ એટલે એક અંદરથી એવી એક ભાવના જન્મે કે મેં લીધું છે, મેં મેળવ્યું છે, અને એના માટે જે લોકો જવાબદાર છે એના માટે પણ મારે કંઈક કરવું જોઈએ. આઈ શુડ ડુ, મારે કરવું જોઈએ. તમે મને કહો કે આ ભાવના ન હોય તો સંસાર ખરેખર ચાલે નહીં. કુટુંબ ના ચાલ્યા એ ચાલતું હોય ને તો એકાદી બે વ્યક્તિ મોટા ભાગના આવું કરતા હોય ને, એક બે વ્યક્તિ ના કરતા હોય તો કદાચ ચાલી જાય. પણ બે માણસનું ઘર હોય અને એમાં એકાદી વ્યક્તિ આવી રીતે ન કરે તો પછી એક જ બધું કર્યા કરવું પડે, મોટું બલિદાન આપતા રહેવું પડે, અને આવું ક્યાં સુધી ચાલે? ચાલે તો ચાલે, ના ચાલે તો ના ચાલે. એટલે કોઈ પણ યુનિટ ક્યારે ચાલે? જ્યારે બધામાં કેવી ભાવના હોય? સહયોગ. આખું જગત શેની અપેક્ષા રાખે છે? સહયોગની અપેક્ષા રાખે છે. એ આધાર, કારણ કે એક છે. જેમ આપણું શરીર એક છે તો હાથે કામ કરે ને પગે કામ કરે ને મસ્તકે કામ કરે ને પેટે કામ કરે અને એકો એક નસ કામ કરે ને ગળું કામ, બધા કામ કરે. કોના માટે ગળું? એમ કે ના, હું બધું અહીંયા પકડી રાખું તો શું થાય? અન્ન નીચે ઉતરે જ નહીં. મોડું બધું જમીએ એ બધું આપણે અહીંયા અહીંયા જ ફર્યા કરે તો શું થાય? નહીં, હું આપું નહીં તો શું થાય? દાંત કે જીભ કશું રાખી નથી મૂકતા. પાસીસ, પાસીસ બધા પાસ ઓન કરે છે અને આખું શરીર એનો લાભ લે છે. જુઓ, આખું શરીરને એનો લાભ મળે છે. તમે સમજો, નચિકેતા આ બધી વસ્તુથી વાકેફ છે. એ જયારે અહીં તો માત્ર આટલું જ વર્ણન કરે છે કે એને પિતાનું ઋણ ચૂકવી દીધું, પિતાની સ્વસ્થતા માંગી લીધી, હવે સમાજ માટે માંગી રહ્યો છે. એમાં બે માં બધું આવી ગયું. એ બે માં બતાવે છે કે આ ન હોય
તો આત્મવિદ્યા માટે અધિકારીત્વ નથી. તો એ સ્વાર્થ હોઈ શકે, તો અંદર સ્વાર્થ હોઈ શકે. એટલે આ વસ્તુ આમાં સમજવાની છે કે બધાથી કોરા રહી જઈએ અને એકદમ જ આપણને આત્મજ્ઞાન થઈ જાય એ શક્ય નથી. પહેલું સ્ટેપ છે આત્મજ્ઞાન માટેનું, પહેલું સ્ટેપ છે આ સમષ્ટિ સાથેનું, આ ટોટાલિટી, આ વ્યક્ત જગત. નિર્ગુણ તો આપણને હજી કંઈ ખબર નથી, પણ આ વ્યક્ત જગત સાથે મારું ઐક્ય થાય. આપણે બધેથી છૂટા છીએ, અહમનો ભાવ છે, ઈદમ માટે કોઈ લાગણી નથી. ઈદમમાં અમુક કોર્નર્સ, અમુક પેચીસ માટે આપણને કંઈક હોય, મારું, મારા છે ને માટે, પણ બધા માટે નથી. જળ વસ્તુ માટે નથી, ઝાડપાન માટે નથી, ક્યાંય કશું છે નહીં આપણને. ઇઝ નોટ અલાઉડ. ભગવાનના કંઈ એવું નથી, આખું ભગવાન છે, આખું ને આખું જ ભગવાન છે. તો તમે અમુક અંગોના તિરસ્કાર કરી અને ભગવાનને કેવી રીતે મેળવું, મને કહો, મળે? કોઈ વ્યક્તિના પગનો તિરસ્કાર કરીએ, હાથનો તિરસ્કાર, ના ના મને તો તમારું એટલું મોઢું જ ગમે, એવું લોકો કરતા હોય ને. ના ઘણી, આ તો આવું બધું હોતું હોય છે, આ સમજવાની જરૂર છે. જો જીવનમાં આ બધું સમજ્યા વગર મોક્ષમાં કોઈ સ્થાન નથી. ઘણી છોકરીઓ, છોકરાઓ હોય આવું કરતા હોય, છોકરીઓ પણ આવું કરતી હોય, લગ્ન પછી આપણે છૂટા, મારે તમારી માં ના જોઈએ, મારે તમારા બેન ના જોઈએ, મારે તમારા ફલાણા ના જોઈએ, મારે તમારો આ ના જોઈએ, મારે આ ના જોઈએ. આવું ના ચાલે. એ વ્યક્તિ એકલી નથી, એ વ્યક્તિ સાથે એનું કુટુંબ આવે છે. આ તો એક પછીના જે બધા પ્રશ્નો હોય, હું કશાની હિમાયત નથી કરતી, હું કોઈની હિમાયત નથી કરતી કે ના આ હોવા જ જોઈએ, ના હોવા, એવું નથી કહેતી. પણ સમજવાની જરૂર છે, વ્યક્તિ એક નથી, એની સાથે આખું એનું કુટુંબ જોડાયેલો છે, એનો દેશ જોડાયેલો છે. પહેલે તે આગ્રહ રાખ, અમેરિકા જ રહેવાનું, આમ જ કરવાનું, આમ જ નહીં કરવાનું, આમ જ કર, આપણી શરતોના આખું પેકેજ છે, ઇટ ઇઝ અ હોલ પેકેજ. આવું છે એમ. હમણાં જો આવતી હતી તો મેં જોયું કે રસ્તામાં જો કેટલી બધી નફીકરાય, કેટલો બધો એ માણસને ખબર પણ નહીં હોય, આવી ટેવ ટેવ પડી ગઈ છે. વિચારના અભાવે, સ્વાર્થમાં માણસ એટલો રૂઢ હોય છે કે એને કશું ભાન જ નથી હોતી કે શું કરે છે. આમ સ્કૂટર ચાલતા ચાલતા આવું બધા જ કરે, છોકરાઓ બધા, ભાઈઓ મોટા બધા. પેલું કાયડું ખિસ્સામાંથી એક પડી કી, શું હશે શી ખબર, પડી કી કાઢી, આમ ખોલી, દાંતે દાંતે ત્યાં આમ ખોલી, પછી આમ નાખ્યું અને ત્યાં ત્યાં પેલું કાગળ ત્યાં ત્યાં ફેંકી દીધું અને રવાના. આવા તો 50 વાર ચલાવતા ચલાવતા પીતો હશે. તો એ માણસ કોણ છે એ આપણે જાણતા નથી, તે સેફ, એના વિશે કેવું સેફ છે. પણ તમે વિચારો કેટલી બધી, એક તો પેલું તમાકા જેવું ખાતો હશે, એ જે ખાતો હશે એ તમાકુ જ હશે. એક તો આવું જાહેરમાં આવું બધું કરવાનું, બીજું એ ફેંક સીધું કેમ ચાર રસ્તા ઉપર જ, કારણ કે આ મારું ઘર તો છે નહીં, આ તો મારું ઘર નથી, આ ચાર રસ્તા જોડે મારે જ લેવા દેવા. આ રૂઢ થઈ ગયેલું છે આ બધી વસ્તુ. મોટા મોટા ઘરના પણ ગળીમાંથી આમ વેફર્સ ખાય અને સીધું, આ તો એક દ્રષ્ટાંત હું આપું છું. કઈ પ્રકારનું આપણા સિવિક સેન્સ પણ નથી, આ બધાની પાછળ એવી સેન્સ પણ નથી, આપણને પડી જ નથી. તો વિચાર કરો એવી રીતે કેવી રીતે આખું ભગવાન છે, આખું ને આખું ભગવાન છે. તો કેવી રીતે એક જ ભગવાન, એટલે માત્ર શિવલિંગ જ ભગવાન ને, કે માત્ર કૃષ્ણ જ ભગવાન ને, કે માત્ર દેવી એ ભગવાન નથી, એ તો એનું પ્રતીક છે. ઇટ ઇઝ જસ્ટ પ્રતીક. આ આખું લાઈવ છે, લાઈવ. એટલે આ સમજ વગર તમે એમ, આપણે માનીએ કે આત્મા પ્રકાશિત થાય,
સચ્ચિદાનંદ ને હું સમજી શકું? ઇમ્પોસિબલ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ જ. એટલે એ નથી કહેતા જાણે અજાણે આ બધું લઈને આવેલો હશે, એ તો એના જૂના જન્મોમાં આ બધું કરીને આવ્યો હશે, એટલે આટલી નાની ઉંમરે આ બધા દર્શન કરાવડાવે છે આપણને, એનામાં નાની ઉંમરે આ બધી વસ્તુ વ્યક્ત થઈ રહી છે. નહીં તો એના વિચાર, એના પિતાએ એને કહ્યું ગુસ્સામાં, જગડે જા તું, તો બી પાછા શું કહે છે કે એને મન શાંત પડી જાય, એને રાત્રે ઊંઘ ના આવે એવું ના થાય, એને મારી કોઈ ચિંતા ના થાય, અને એને મને પાછું એને હું મળું. જો એની શાંતિ માંગે છે, ને તો બાપાને આવો ગુસ્સો હોય દીકરાને વળી ચાર ગણો વધારે હોય, એવું બનતું હોય છે. એવું જરૂરી નથી, પણ આ તો જસ્ટ એક વાત કરું છું કે આ બધું એના જૂના જન્મોનું બધું ભાથું છે એની પાસે જે વ્યક્ત થઈ રહ્યું છે. આ હું એટલા માટે કહી રહી છું કે આપણે આપણા બાળકોને આ બધાથી પરિચિત કરવાના, એમને એમને વાત કાઢીએ કે એમ તમે આવા છો ને તમે ફલાણા છો ને એ જે એ નથી, ઇટ વિલ નોટ વર્ક. એમને આ બધું સાંભળવા માંગે તો એને આ સરસ રીતે આ બધી વસ્તુ કહેવી જોઈએ કે કઈ પ્રકારનું આપણો સમગ્ર જગત પ્રત્યે કઈ પ્રકારનો અભિગમ હોવો જોઈએ. આપણે આવું કરીશું તો આપણને આવું મળશે, આપણે જ નહીં કરીએ તો આપણને મળશે નહીં. આપણે પણ આ પ્રકારની ભાવના આપણામાંથી કાઢવાની ના હોય તો આના માટે બહુ મનોમંથનની જરૂર હોય છે, ઘણું બધું મંથનની આવશ્યકતા હોય છે. સદભાવના એમને એમ નથી જન્મતી, એના માટે ઘણો બધો કાં તો એવું હૃદય લઈને આવ્યા હોય તો વસ્તુ અલગ છે, પણ એ ન હોય તો એ ખેડવું પડે. ડિગિંગ, લોટ ઓફ ડિગિંગ ઇઝ રિક્વાયર્ડ. એટલે હવે કારણ કે આ ઉપનિષદમાં આ બધી વસ્તુ અંદર ગર્ભમાં છે, આમ બહાર ન દેખાતું. આ આખ્યાયિકા એમાં આમ ચોખ્ખું આમ વાતો એવી નથી, પણ એના ગર્ભમાં આવું રહેલું છે. એટલે ઘણી વાર આપણા ધર્મો ઉપર, આપણા ઉપનિષદો ઉપર એવો આક્ષેપ છે વેસ્ટર્ન ફિલોસોફર્સ ને, વેસ્ટર્ન લોકો બધા, કે તમારી પાસે આટલા સુંદર ગ્રંથો છે અને તમને એનું બહુ અભિમાન છે કે આટલું સરસ ઉપનિષદ ને ભગવદ્ ગીતા, પણ તમારા દેશની સ્થિતિ તો જુઓ, તમારા દેશની સ્થિતિ આટલી કંગાલ કેમ છે? અને કંગાલ છીએ, બહારથી નથી પણ અંદરથી તો છીએ. બહારથી આપણી ઇકોનોમી ક્યાંય જાતી હશે, અને બીજા કોઈને એનો સ્પર્શ નહીં થતો હોય, ને બીજા બધાને સ્પર્શ થતો હોય, ને આપણે એવું લાગે છે કે જરા કંઈ બહુ અડતું નથી. પણ ઇન્ડિયા એટલે કઈ, એક એક માણસના મગજ તો જુઓ, એક એક માણસનું મન તો તમે આવીને જુઓ કેટલું સ્વાર્થી છે. અને ગામડાઓમાં તો જોઈ જઈને જોઈ આવો કેવી હાલતમાં લોકો રહે છે, કેવી હાલત હોય છે, આપણને કઈ ખબર જ નથી હોતી. હું એવું નથી કહેતી આપણે ત્યાં જઈએ, જે કરવું એ કરીએ, હું તો જ્યાં છીએ ત્યાં, જ્યાં છીએ ત્યાં એક નાના ઘરમાં, એક નાના પરિસરમાં, પણ આ વસ્તુ આપણે આપણામાંથી પણ લાવી શકીએ. આ બધું મોક્ષ જ છે, આ જ બધું સ્વર્ગ છે. સ્વર્ગ જો આ હોય, આ વિચારે તો સ્વર્ગ જ છે. ત્યાં કંઈક કદાચ જઈએ કે ન જઈએ એ વસ્તુ અલગ છે, પણ આ ભાવના જ સ્વર્ગ છે. જેટલો અહંકારમાંથી મુક્તિ અને જેટલું સમષ્ટિ સાથે તાદાત્મ્ય, એટલો એટલા પ્રમાણમાં આનંદ, આનંદની ડિગ્રી વધતી જાય. જેમ પંખાની એક નંબર પછી બીજો નંબર એટલે સ્પીડ વધે ને, એમ હવા વધે, એક પ્રકારે જેટલું આપણે અહમમાંથી મુક્ત થતા જઈએ, બીજાનો અવકાશ આપતા જઈએ, એટલો આપણી આનંદ વધશે. જોજો, જસ્ટ ડૂ ધીસ, અને ઓલ ધીસ હેઝ ટુ બી ડન. આ બધું આપણે કરવું પડે, હા, તો જ ખરો આનંદ આ છે.
પછી ભલે ખીચડી ની શાક હોય, માત્ર એટલું હોય તો પણ ખરો આનંદ અહીં રહેલો છે. એટલે કે છે હવે એ પોતાની લાગણી સમાજ પ્રત્યે વ્યક્ત કરે છે. આપણને કીધું નથી પણ એને તો કારણ કે તરત જ આત્મજ્ઞાન માગશે, આના પછી તરત એ જ બતાવે છે કે એને પોતાને આમાં રસ નથી. અને આ જ વસ્તુની પછી નિંદા કરશે, સ્વર્ગની જ એ જ નિંદા કરવાનો છે. એટલે બહુ સ્પષ્ટ થઈ જાય છે કે આ બધું જે માંગે છે એને પોતાના માટે માંગ્યું નથી. બટ સમબડી રિક્વાયર્સ, ભલે મને ના જરૂર હોય, આપણને એની જરૂર ના હોય, પણ બીજાને તો જરૂર છે. ઘણી વાર આપણને એવો વહેમ હોય છે, મને જરૂર નથી એટલે તમારે નહીં વાપરવાનું. અરે ભાઈ તમને ના જરૂર, એમને તો જરૂર છે, એમને એન્જોય કરવાનો. તમને નથી, તમને વૈરાગ્ય આવી ગયો છે, એમને નથી આવ્યો, લેટ ધેમ એન્જોય. એટલે ક્યાંય એવું બહુ આગ્રહ ના રાખો તમારે આમ નહીં કરવાનું, તમારે આમ નહીં કરે, તમારે આમ નો. સમજે તો ઠીક છે, ને તો એમની ઉંમર છે, અથવા ઉંમર ન હોય તો પણ જે જેમ જેને જે જોઈ. આ તો કઈ પરાણે થોડું ઠોકે બે સડાય છે, આ કોઈ વસ્તુ પરાણે કોઈના મગજમાં જાય જ નહીં. જે કહે છે કરવા દો. અને હું તો કહું કે બેસ્ટ આપણે એના માટે વ્યવસ્થા કરી આપો, આપણે બહુ સરસ મને બધી વ્યવસ્થા કરી આપે. કરો તમે જો નજીકેતા એ જ કરે છે, એને આમાં કોઈ રસ નથી સ્વર્ગ વિદ્યામાં, પણ બીજા માટે લઈ આવે છે. જો છે ને બીજા માટે લઈ આવે છે, કેટલું બધું ધ્યાનથી સાંભળશે પહેલા વહેલા તો, અને પછી બધાને આપશે. તો પોતાનો ટાઈમ આપે છે, પોતાનું વરદાન એમાં વાપરી નાખે છે, જે બીજું વરદાન એમાં વાપરી નાખે છે. જે તો આપણી પાસે હોય કિંમતી વસ્તુ બીજા માટે ના વાપરીએ, એ પોતાનું વરદાન એમાં વાપરી નાખે છે. એટલે આ સાથે સાથે આ જે અંદર ગર્ભમાં જે આ બધી વાતો રહેલી છે એ પણ આપણે સાથે જાણવી જોઈએ. તેરમા શ્લોકમાં હવે માંગે છે, જો હવે આ ભૂમિકા અને બોલવું કઈ રીતે એ પણ એ જાણે છે. સીધું જ નથી કહેતા સારું તો બીજા વરદાનમાં અગ્નિ વિદ્યા આપી દો, એવું નથી કહેતા. પેલા આખી ભૂમિકા રચી અને હવે કહે છે જો હજી પણ હાઉ હી સ્પીક્સ, કેવી રીતે એ રજૂઆત કરે છે એ પણ સમજવાની જરૂર છે. એવમ ગુણ વિશિષ્ટસ્ય સ્વર્ગલોકસ્ય પ્રાપ્તિ સાધન ભૂતમ અગ્નિમ. શું કે છે આ પેલા સ્વર્ગલોક કેવો છે એ વાત કરી, અને હવે કે છે કે આ સ્વર્ગલોકને પ્રાપ્ત કરવા માટેની જે વિદ્યા છે એ પણ તમે મને હવે કૃપા કરીને બીજા વરદાનમાં આપો. એટલે જ તેરમા શ્લોકમાં કે છે સત્વમ અગ્નિકુમ સ્વર્ગ મધ્યે મૃત્યો કુમ સ્વર્ગ મધ્યે મૃત્યો પ્રબ્રુહીતકુમ શ્રદ્ધધાનાય મહ્યમ પ્રબ્રુહીતકુમ શ્રદ્ધધાનાય મહ્યમ સ્વર્ગલોકા અમૃતત્વં ભજંતે એતદ્વિતીયેન વૃણે વરેણ. શું કહે છે સત્વમ અગ્નિગુમ સ્વર્ગમ અધ્યેશી મૃત્યો. મૃત્યુ મૃત્યુ કરીને એમને સંબોધન કરે છે. આ મૃત્યુ શબ્દ છે ને એ સંબોધન છે, બોલાવે છે. હે મૃત્યુ શું સત્વમ અગ્નિગુમ સ્વર્ગમ અધ્યેશી, તમે શું જાણો છો? સત્વમ તમે અગ્નિગુમ સ્વર્ગમ અધ્યેશી, અગ્નિ સ્વર્ગને પ્રાપ્ત કરવાની જે અગ્નિ વિદ્યા છે ત્વમ અધ્યેશી. અધ્યેશી એટલે તમે જાણો છો, એ વિદ્યા તમને બરોબર ખબર છે. પછી શું કે છે તગુમ એ જ વિદ્યા શ્રદ્ધધાનાય મહ્યમ પ્રબ્રુહી, એ વિદ્યા તમે મને કહો હું કેવો છું. પછી એ કહે છે હું કેવો છું, તો કે શ્રદ્ધધાનાય હું શ્રદ્ધા ધરાવું છું. હું આ અહીંયા આ વિદ્યામાં ખાસ શ્રદ્ધાની જરૂર છે, કોઈ પણ વિદ્યામાં શ્રદ્ધાની જરૂર, પણ આ તો એવી વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા એવી વિદ્યા છે, અને સ્વર્ગની વિદ્યા આ મૃત્યુ પછીની બધી વિદ્યા જે હોય એ બધી કઈ કઈ વસ્તુની અપેક્ષા રાખે? શ્રદ્ધા, કારણ કે આપણને કઈ દેખાતું નથી.
આપણા માટે કશું પ્રત્યક્ષ છે નહીં. પછી આપણે પૂછીએ અત્યારે શું કરાવતો અત્યારે, પણ ખબર ખાતરી શું, ખાતરી શું મળશે એની ખાતરી શું? અને આ તો નાનું બાળક છે ને, એટલે પૂછે પાછું કે શું તમે કહો છો, તો પછી આવું પૂછે એટલે બધું માને એવું કેવું પડે. એટલે પહેલેથી નચિકેતા શું કે છે, શ્રદ્ધ ધ્વાનાય મહ્યમ. હું તને આટલી મોટી લાંબી વાત કરું અને પછી તો નહીં થાય, અથવા તો આમાં માનવું કે કારણ કે મૃત્યુ પછી ફળ જે મળવાનું છે ને એ હમણાં નથી પછી છે, આમાં તમારે શ્રદ્ધા જ રાખવી પડે. કારણ કે તમને ખબર નહીં, આ વેરીફાયેબલ ફેક્ટ નથી કે ચલો જઈને જોઈ આવીએ અને તપાસ કરી આવીએ સાચું છે કે નહીં, એવું તો છે નહીં. એટલે શું કે છે, તમ પ્રબ્રુહી, તમે મને કહો શ્રદ્ધ ધ્વાનાય મહ્યમ, હું જે શ્રદ્ધા ધરાવું છું. શ્રદ્ધા ધરાવનાર છો તમે જે, કારણ કે એને સાંભળેલું તો છે જ, આના વિશે સાંભળેલું છે, સાથે સાથે એ સંસ્કારમાં ઉછરેલા છે. નચિકેતા આ બધા સંસ્કારમાં ઉછરેલો છે એટલે એને ખબર છે કે આવું બધું છે, અને યમરાજા જાણી રહ્યા છે એવી એને શ્રદ્ધા છે. બોલો, સાથે સાથે એને એની સામે જે ઉભેલા છે આચાર્ય, એનામાં આ તો શ્રદ્ધા છે જ કે આ બધું જાણે છે, સ્વર્ગની વિદ્યા જાણે છે, વિશિષ્ટ બધી સિદ્ધિઓ છે, અને એના આચાર્ય તો કેવા છે, બધી બહુ સિદ્ધિઓ ધરાવનારા છે. તરત બધું થાય કેમ થાય, કારણ કે બેઠા બેઠા કહી દઈશ હા ત્યાં તારા પિતાનું મન શાંત પડી જશે, તું પાછો જઈશ ત્યારે તને ઓળખશે, બધી સિદ્ધિઓ છે તરત. એટલે કે છે કે તમે મને કહો, હું શ્રદ્ધા ધરાવ છું, હું તમારે શંકા નહીં કરું. કારણ કે શંકા ના કરવી એ બહુ મોટી વસ્તુ છે, ને તો પછી કયા બધું કયા પછી શી ખબર, હવે તમે જે કહો છો એ સાચું છે કે નહીં એવું થાય. એટલે કે છે ને હું શ્રદ્ધા ધરાવ છું. શું કે છે, સ્વર્ગ લોકાહા, એને આ ખબર છે. શું ખબર છે, સ્વર્ગ લોકાહા અમૃતત્વમ ભજંતે, જે સ્વર્ગ લોકમાં જે જાય છે એ બધાને શું પ્રાપ્ત થાય છે, અમૃતત્વમ, અમૃતત્વ પ્રાપ્ત, અમૃતત્વ એટલે આનંદ પ્રાપ્ત થાય છે. અને માટે હું ઈચ્છું છું, શું ઈચ્છું છું, એ તત્ દ્વિતીયેન વરેણ દ્રોણે, મને જે આપે ત્રણ વરદાન આપ્યા છે એમાંથી બીજા વરદાનમાં હું આ વસ્તુ માંગું છું, સ્વર્ગની વિદ્યા માંગી રહ્યો છું એમ કરું. એટલે હવે આપણે જોઈએ ભાષ્યકાર શું કે છે કે આ વિદ્યા કેવી છે. સ્વર્ગીયમ સત્વમ મૃત્યુ મધ્યેશી સ્મરસી જાનાસી, તમને આ વિદ્યા ખબર છે તો તમે આને જરા એને યાદ કરી લો, અને તમે મને કૃપા કરીને આ વિદ્યા તમે મને કહો. હવે અગ્નિ વિદ્યા શું છે એ હું તમને પછી કહું, પણ પહેલા અહીંયા શું કે છે, હે મૃત્યુ તમ પ્રબ્રુહી કથાય શ્રદ્ધાનાય શ્રદ્ધાવતે મહ્યમ સ્વર્ગાર્થીને. આવા શ્રદ્ધાની ખાસ એટલા માટે જરૂર પડે છે કે અહીં જે પણ બધું થવાનું છે એ મૃત્યુ પછી, અને એનું પ્રમાણ કોઈ નથી. આ કહેવામાં આવે છે ચલો મૃત્યુ પછી, પણ તમે આ કહો છો, તમારું જ્ઞાન જે છે તમે જે કહેશો એ પ્રમાણે કરીશું ને થશે એની શું ખાતરી. ચલો સ્વર્ગ છે અને એની આ વિદ્યા પણ છે, પણ તમે તમારી પાસે શું કહેવાય, તમારી પાસે એની સચોટ વિદ્યા છે કે નહીં એ શું ખાતરી. હોય તો ખરી વિદ્યા, પણ તમને આવડે છે કે નહીં એ શું ખાતરી. તો કે ના, મને બધી જ શ્રદ્ધા છે કે આ પ્રકારનું છે પણ ખરું, અને સાથે સાથે તમે પણ એ પૂરા જ પૂરી માત્રામાં આ વિદ્યાથી જાણકાર છો. આ બધી ગૂઢ વિદ્યા છે, આ બધી રહસ્ય વિદ્યા છે, અને હું એનામાં શ્રદ્ધા રાખું, શ્રદ્ધા ધરાવું છું. શ્રદ્ધ એટલે શું છે ખરેખર, સત્ય. શ્રદ્ધ શબ્દમાં, અરે શ્રદ્ધમાંથી આ શ્રદ્ધા શબ્દ નિષ્પન્ન થયો છે. શ્રદ્ધ પ્લસ ધા, શ્રદ્ધનો અર્થ થાય સત્યને ધારણ કરનાર, સત્યને જે ધારણ કરે છે. જો આપણે શ્રદ્ધા હોય પણ ઘણી વાર જ્ઞાન ના હોય, પણ શ્રદ્ધા હોય છે તો શ્રદ્ધા એવી ભૂમિકા છે જે પછી જ્ઞાનમાં પરિણમી શકે. પણ પેલા શ્રદ્ધા જ ના હોય આવું છે કે નહીં, જયારે ડોક્ટરમાં જ વિશ્વાસ ના હોય ધારો કે,
પછી એની દવામાં શંકા જાય. જયારે ડોક્ટર માં જ એ આપણને બધું ડાયગ્નોસિસ કરતા હોય ત્યારે આપણને તો એને કઈ ખબર પડતી લાગતી નથી. ઘણી વાર જો એવું થાય તો પછી એની દવા પીએ ખરા, પણ ઘણી એ અડધી ફેંકી દઈએ. ઘણી વાર એવું બને. પૂરી શ્રદ્ધાથી ના, વી કેનોટ કમિટ અવર સેલ્સ. શ્રદ્ધાનો અભાવ હોય ને તો આપણે આપણી જાતને કમિટ ના કરી શકીએ. અને બહુ સમય જાય, બધું બહુ સમય, અડધો અહીંયા તપાસ કરીએ, અડધી અહીં તપાસ કરીએ, સાથે સાથે કે છે બીજો ઓપિનિયન લઈ લઈએ, આમ કરીએ. આ બધું બરોબર છે, જે કરવાનું એ બધું કરવું, પણ આ તો જસ્ટ એક કહું છું કે શ્રદ્ધા હોય તો કેવી ગાડી કેવી આમ એકદમ સડસડાટ આગળ વધે, સડસડાટ આગળ વધે. એમ એટલે કે છે, તમે મને કહો હું આ પ્રકારની શ્રદ્ધા ધરાવું છું. શું કે છે, જે લોકો આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ ત્યાં અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે આ એને જે પ્રશ્ન કર્યો ને એના જવાબમાં હવે યમરાજા કહે છે, શું કે છે, પ્રત્યે બ્રવીમી તદુમે નિબોધ, પ્રત્યે બ્રવીમી તદુમે નિબોધ, સ્વર્ગ્યમ અગ્નિમ નચિકેત પ્રજાનન. અનંત લોકાપ્તિમતો પ્રતિષ્ઠામ વિદ્ધિત્વમેતમ નિહિતમ ગુહાયામ. શું કહે છે, યમરાજા પણ ખુશી ના જ નથી પાડતા. જેમ આ એક મને અત્યારે યાદ આવ્યો કે જે રીતે ભગવાન કૃષ્ણ ભગવાન અર્જુનની બધી માંગણીઓ સ્વીકારે છે. અર્જુન કહે છે કે તમે મારા સારથી બનો, તો કે યસ સારથી બની જાઉં. પછી કહે છે કે હું તમારે શરણે આવેલો છું, તમે મને વિદ્યા પ્રદાન કરો, નિશ્ચિતમ શ્રેયસ હોય એ કહો, તો કે યસ ચલો એ પણ તૈયાર. યુદ્ધના મેદાનમાં એ બધું આપી દીધું. પછી 11મા અધ્યાયમાં કહે છે હવે તમારું વિશ્વરૂપ બતાવો. એની માંગણીઓ વધતી જાય છે, હિંમત કરતો જાય છે વધુ ને વધુ. તો ભગવાન શું કે, સારું ચલ ભાઈ યસ. તો છેલ્લે કે છે, આ તારા સિવાય કોઈએ ન જોયું, અમે તને જે બતાવ્યું ને એ તારા સિવાય કોઈએ જોયું નથી. અને આ શેનાથી શક્ય છે, ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવમ વિદોર્જુન, જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેશું ચ પરંતપ. આ માત્ર ભક્તિથી શક્ય છે એવું કહે છે. પણ ટૂંકમાં એક પછી એક એની બધી માંગણીઓ ભગવાન પૂરી કરતા જાય છે, નાત નથી પાડતા. એમ અહીં પણ યમરાજા નચિકેતા કઈ નાત નથી પાડતી, કે તારી જરૂર, આપણે તો એને પૂછીએ તાર જરૂર છે, નથી જરૂર તો તું શું કરવા, અને મારો સમય બગાડે અને એમનો એવું આપણે કહી દઈએ તારે જરૂર છે, તારે જોઈ તે લઈ લે, પછી બીજા માટે તું મને હેરાન ના કર, આવું કહી દઈએ આપણે તો. હું કહી જ નહીં, નો ક્વેશ્ચન્સ. યમરાજા તરફથી પણ કોઈ ક્વેશ્ચન જ નથી. જે તું માંગે, તને રસ નથી તો શું કરવાને આપું એમ કહી શકે. તને રસ નથી તો પણ સાવ ચલ તું કર. સો સી કેટલું બધું સુંદર આખો સંયોગ છે. અને એક વસ્તુ કહેવાની કે નચિકેતા યમરાજામાંથી આ બધું જગાવી શક્યો. બાકી યમરાજા બહુ કડક છે, સખત કડક છે, પણ નજીક એ આ બધું એમનામાંથી જગાડી શકે છે. એનો આખો એ વ્યવહાર, એનો આખો એ પ્રેઝન્ટેશન આખું એ પ્રકારનું છે કે એ આ બધી વસ્તુ યમરાજા પાસેથી બધું કઢાવી શકે છે. બાકી કઢાવવું આ મહાત્માઓ પાસેથી કઢાવવું સહેલું નથી હોતું. અખંડાનંદજી મહારાજ વાતો કરે ને, અખંડાનંદજી મહારાજ હજારો લાખો મહાત્માઓને મળેલા છે એમની આખા જીવન દરમિયાન. બહુ મોટા મહાત્મા થઈ ગયા. કોણ? અખંડાનંદજી. એ વાતો કરે અને કેટલાઓને મળ્યા હોય ને જંગલોમાં, ગુફાઓમાં, ક્યાં ક્યાં બધે રહેતા હોય, બધે ગયા હોય. પછી વાત કરે ને બધી એ લોકોની, તો આપણે જોઈ શકીએ કે એમ કે આ મહાત્માઓ પાસેથી એક વસ્તુ કઢાવી ને એટલે એટલું મુશ્કેલ કામ. પેલા તો કેટલી ગાળો ના, આ લોકોને કોઈ માણસો આજુબાજુ ગમે નહીં. લોકોના બહુ સંપર્કમાં એવા બધા હોય ને, ઘણા લોકો એવા હોય કે આ બધી માથાકૂટો ના જોઈએ, આપણે આપણામાં મસ્ત રહેવા વાળા, એને કોઈ આજુબાજુ લોકો ના ગમે.
નકામા એમાં સમય બગાડવો ને શીખવાના હોય ન શીખવાના હોય, ડોન્ટ કમ ઇન કોન્ટેક્ટ એવા હોય બધા, અઘોરી ના હોય બધા. તો અને એ જમાનામાં તો આવા બહુ જ હતા, અત્યારે ઓછા છે બધા. પણ તો એમના બધાના સંવાદો આપણે સાંભળીએ ને તો પહેલા તો કેટલું પથરા મારે ને કેટલું ગાળો આપે ને આવું બધું કરે, પછી માંડ માંડ પ્રશ્ન પૂછે ને એને કઈ કહી દે, પછી માંડ માંડ કઢાવી શકે, પછી જે ઉપદેશ આપે એકદમ સુંદર હોય, એવા જજ્જાતના એમને બધા અનુભવો થયા હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે એ પોતાની આવી જે બધી વાત કરતા હોય ને કે મહાત્માન મળ્યા, નામ થયું ને તેમ એમ. અહીં પણ નથી કહેતા યુવરાજા પાસેથી બધું કઢાવી શકે, એન્ડ હી એઝ એ વે. દરેક વ્યક્તિ જેમ નાનું ટેણ્યું હોય ને, પુત્ર હોય ને એને પિતા સાથે ભળતું ના હોય, પેલું એનું બાળક હોય ને એનું ટેણ્યું નાનું હોય ને એને પેલા દાદા સાથે બહુ ભાવતું હોય, એવું જોતા હોય જાણે એને દાદા સાથે, ને તો દાદા કોઈ ગાંઠે બાટે નહીં, પણ પેલું ટેણ્યું એને માથે ચડી જાય ને એને એમાં નચિકેતાનો બહુ યમરાજા સાથે બહુ સારો સંબંધ સ્થાપિત થઈ ગયો છે. તો તરત જ જવાબ આપે છે, શું કે છે આપણે શ્લોક વાંચ્યો ને, મંત્ર વાંચ્યો ને, પ્રત્ય દ્રવીમી તદુ મે નિબોધ, શું કે છે તે જે પ્રત્ય દ્રવીમી તદુ, તું જે માંગી રહ્યો છે એ તે આ પ્ર છે ને એ આ પ્રવીમી સાથે લઈ લેવાનું, તે પ્રબ્રવીમી, તું જે માંગી રહ્યો છે તત્, તદુ છે ને જે શબ્દ એનો અર્થ એવો થાય તત્ ઉ, તત્ ઉ એ જ વસ્તુ તું મારી પાસેથી પ્રબ્રવીમી, પ્ર આગળ મૂકી દીધો છે, એ પ્રકારની આખી વાક્યની રચના કરી છે, પણ ખરેખર પ્ર આવી જાય બ્રવીમી સાથે, તે પ્રબ્રવીમી હું તને એ વસ્તુ હું સ્વર્ગની વિદ્યા તું જે માંગી રહ્યો છે એ હું તને બહુ સારી રીતે કહીશ. તદુમે નિબોધ, નિબોધ એટલે તું સારી રીતે સમજી લે, મારી પાસેથી એ તું સારી રીતે એવું જયારે કહે છે ને ત્યારે એનું ધ્યાન એકાગ્ર કરે છે, કે આ બહુ ધ્યાનથી સાંભળજે, બહુ અટપટી વાત છે, તું બહુ ધ્યાનથી સાંભળી લે છે. કારણ કે એ જમાનામાં એવું તો આ ટેપ નહોતી, પુસ્તકો નહોતા, આવું કશું નહોતું, જે હતું એ બધું શું હતું, આ વાણીનો વ્યવહાર, વક્તા બોલે અને શ્રોતા સાંભળી લે અને અહીંની મેમરીમાં સ્ટોર કરી દો, અહીંની મેમરીમાં બધું સ્ટોર કરવાનું એવું હતું. એટલે કે છે તદુ મે નિબોધ, તું મારી પાસેથી એ બરોબર સરસ રીતે સાંભળી લે. શું તો કે સ્વર્ગીય અગ્નિમ નચિકેત પ્રજાનન, હે નચિકેત હું એ સ્વર્ગની અગ્નિ વિદ્યાને બહુ સારી રીતે જાણું છું. પ્રજાનન એટલે બહુ સારી રીતે જાણનારો હું, પ્રજાનન પ્ર એટલે બહુ સારી રીતે, જાનન બહુ સારી રીતે એ વિદ્યા હું જાણું છું, તું મારી પાસેથી ધ્યાનથી એ સાંભળી લે. અને એ સાંભળીશ તો શું થશે, તો કે અનંત લોક આપતિમ, અનંત લોકને પ્રાપ્ત કરીશ. અનંત એટલે અહીંયા બ્રહ્મને પણ કયું સ્વર્ગ, સાપેક્ષ અનંતત્વ, એનો અંત આવે છે પણ બહુ લાંબા લાંબા, આપણું આ જીવન તો કશું નથી, 70-80 વર્ષ 90-100 એ તો કઈ જ નહીં, અનંત સમય સુધી અનંત સુખ. એટલે કે છે અનંત લોક આપતિમ, એનાથી અનંત લોકની પ્રાપ્તિ થશે, પછી શું મળશે, અથ પ્રતિષ્ઠામ, અને એ જે વિદ્યા છે એનાથી તને ત્યાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, પ્રતિષ્ઠામ વિદ્ય, અને એ વિદ્યા જે છે ને એ તું જાણજે કેવી વિદ્યા છે, કે આ જગતની જ જગતનો એ આધાર છે. સ્વર્ગ વિદ્યા એટલે હવે આવતા વખતે હું તમને એ સમજાવીશ, અગ્નિ વિદ્યા છે આ સ્વર્ગની વિદ્યા, એટલે કેની વિદ્યા, અગ્નિ વિદ્યા તમને આવડતી હોય તો તમે એનું ફળ છે સ્વર્ગ, અગ્નિ વિદ્યા એનું ફળ છે સ્વર્ગ. અને આ અગ્નિ વિદ્યા શું છે, અગ્નિ વિદ્યા એટલે આપણે ભલે ત્યાં ન જવું હોય પણ અગ્નિ વિદ્યા બહુ કઈ રીતે, કે એનું ધ્યેય શું છે, સમષ્ટિ સાથે તાદાત્મ્ય, એ એનું ધ્યેય છે. એમાં આપણને જરૂર રસ છે આ અહંકારમાંથી મુક્ત થવા માટે, એ આપણે બહુ આવતા વખતે ડિટેલમાં સમજીશું. ત્વમ એતમ નિહિતમ ગુહાયામ, તું બહુ સારી રીતે ત્વમ વિદ્ધિ એતમ નિહિતમ ગુહાયામ,
આ બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ ગુફામાં રહેલું છે. ટૂંકમાં જ્ઞાનીઓ એને બુદ્ધિમાં ધારણ કરી રહ્યા છે. આ વિદ્યા એટલે કળાવી પડે. આજે તો તમને ગૂગલમાં મળે, બુક્સમાં મળી જાય, એવી રીતે મળે, પણ એ જમાનામાં તો ક્યાંથી આ મળે? બુદ્ધિ અત્યારે બી એમાં જે મળે છે બધું પહેલા તો કોકના મગજમાં જ છે, પછી અંદર સોફ્ટવેર ને ફલાણું ઢીકડું. પણ હોય છે તો ખરેખર એનો સોર્સ તો માણસ જ હોય છે, એમ કે છે આ બુદ્ધિમાં રહેલું છે. આવતા વખતે આ વિદ્યા શું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.